ગુજરાતી ચેપ્ટર 7 નામ છે આમ પણ હોય પાઠનું નામ છે આમ પણ હોય વિદ્યાર્થી મિત્રો આગળના વિડિયોમાં આપણે સરસ મજાની 1.5 ફૂટની દાઢી અને 4 ફૂટની ચોટલી એનું સરસ મજાનું ગીત જોયું તેના પરથી પ્રશ્નોના જવાબ જોયા જોડકા જોયા હવે આજે આપણે આગળ જોઈશું એની વાર્તા વાર્તાનું નામ છે ગોરીઓ ગુમ શું નામ છે ગોરીઓ ગુમ ગોરીઓ ગુમ થઈ ગયો છે હવે કોણ છે ગોરીઓ ક્યાં ગુમ થઈ ગયો તે બધું જ આપણે વાર્તામાં જોઈશું તો હું વાર્તા તમને કહું છું તો તમે ધ્યાનથી સાંભળો વાર્તા છે ગોરીઓ ગુમ વિદ્યાર્થી મિત્રો તમે ચિત્રમાં પણ જોઈ શકો છો કે સરસ મજાનું એક ખેતર બતાવ્યું છે ખેતરમાં ઝાડ બતાવ્યું છે ઝાડની નીચે એક માણસ સૂતેલો દેખાય છે અને ખેતરમાં બે બળદ ઉભારેલા દેખાય છે એક કાળા રંગનો છે અને એક સફેદ રંગનો છે તો આ ચિત્ર આપણે જોયું હવે વાર્તા જોઈશું એક નાનકડું ગામ ગામમાં સોમાબાઈ નામના ખેડૂત રહે તેમની પાસે બે બળદ એકનું નામ કાળિયો અને બીજાનું ગોરિયો બંને બળદ એમને ખૂબ વાલા શું કહે છે એક સરસ મજાનું નાનકડું એક ગામ હતું એ ગામની અંદર સોમાભાઈ નામના એક ખેડૂત રહેતા હતા ભાઈનું નામ છે સોમાભાઈ એ ખેડૂત હતા એટલે કે ખેતી કરવાનો એમનો ધંધો હતો વ્યવસાય કરે શું હતા એ ખેડૂત હતા એટલે ખેતી કરતા હતા એમની પાસે બે બળદ હતા એકનું નામ હતું કાળિયો અને બીજાનું નામ હતું ગોરિયો કાળિયો એટલે તે કાળા રંગનો બળદ હતો અને ગોરિયો એટલે સફેદ રંગનો બળદ હતો હવે બંને બળદોને ખૂબ જ વહાલ કરી માર્ચ મહિનો આવ્યો બાજરી વાવવાનો સમય થયો વાવણી માટે પહેલા ખેતર ખેડવું પડે સોમાભાઈ પોતાનું ખેતર ખેડવા બંને બળદ લઈને ગયા અડધું ખેતર ખેડ્યું અને બપોર થઈ સોમાભાઈ તો બાતુ ખાઈને આરામ કરવા સૂતા હવે શું કહે છે વિદ્યાર્થી મિત્રો માર્ચ મહિનો વિદ્યાર્થી મિત્રો માર્ચ મહિનો આવે એટલે શું થાય છે આપણે માર્ચ મહિનામાં ખેડૂતો ખેતી કરે છે અને ખેતીમાં બાજરીની ખેતી વિદ્યાર્થી મિત્રો માર્ચ મહિનામાં કરીએ છીએ માર્ચ મહિનો આવે એટલે ખેડૂતો બાજરીની વાવણી કરે છે બાજરી વાવવાનો સમય થઈ ગયો વાવણી માટે શું કરવું પડે વિદ્યાર્થી મિત્રો પહેલા ખેતરને ખેડવું પડે બીજ વાવવું હોય તો એના પહેલા ખેતરને ખેડવું પડે તમે ચિત્રમાં પણ જોઈ શકો છો કે અડધું ખેતર આપણને ખેડેલું દેખાય છે હવે સોમાભાઈ તો પોતાનું ખેતર ખેડવા માટે બંને બળદ લઈને ગયા તમે ચિત્રમાં જુઓ વિદ્યાર્થી મિત્રો તો બંને બળદ ખેતરમાં ઉભા રહેલા છે કાળિયો અને ગોરિયો કાળિયો એટલે કાળા રંગનો બળદ અને ગોરિયો એટલે સફેદ રંગનો બળદ હવે બંને બળદને લઈને ખેતરમાં ગયા અડધું ખેતર ખેડ્યું અને બપોર થઈ ગઈ ખેતર સવારે પહોંચી ગયા હતા ખેતરમાં ખેતર ખેડતા ખેડતા બપોર થઈ ગઈ સોમાભાઈ તો પોતાનું ભાતું ખાઈને આરામ કરતા સૂતા હતા એટલે ભાતું વિદ્યાર્થી મિત્રો ભાતું એટલે કે બપોરનું ભોજન આપણે જે બપોરે ભોજન લઈએ છીએ એને ભાતું પણ કહેવામાં આવે છે તો સોમાભાઈએ શું કર્યું અડધું ખેતર ખેડ્યું અને પછી બપોરનો સમય થઈ ગયો તો એમણે પોતાનું ભાતું એટલે કે બપોરનું જમવાનું હતું તે સાથે લઈને આવ્યા હતા તો એ જમ્યા અને પછી સૂઈ ગયા તમને ચિત્રમાં પણ દેખાય છે કે એમનું ભાતું એમની બાજુમાં જ પડેલું છે હવે જાગીને જોયું તો બે બળદમાંથી એક બળદ ગાયબ ખેતરમાં કાળિયો જ હતો ગોરિયો તો દેખાય જ નહીં ખેતરમાં ઘણું શોધ્યો પણ ગોરિયો ક્યાંય ન જોડ્યો શું કહે છે બપોરનું ભોજન ખાઈ અને પછી જ્યારે આરામ કરીને ઊભા થયા જાગીને જોયું તો ખેતરમાં એક જ બળદ એમને જોવા મળ્યો એક બળદ ગાયબ થઈ ગયો તો ખેતરમાં ખાલી કાળિયો એટલે કે જે કાળા રંગનો બળદ હતો વિદ્યાર્થી મિત્રો એ એકલો જ હતો ગોરિયો એટલે કે પેલો જે સફેદ રંગનો બળદ હતો એ ક્યાંય દેખાતો ન હતો સોમાભાઈએ બહુ શોધ્યો પણ એમને ક્યાંયથી ગોરિયો એટલે કે સફેદ રંગનો બળદ ક્યાંય એમને દેખાયો નહીં હવે ગોરિયો ક્યાં ગયો હશે એ તો વિચારવા લાગ્યા ઘણું શોધ્યું ખેતરમાં પણ ક્યાંય ગોરિયો દેખાયો નહીં ગોરિયો ગુમ થઈ ગયો પાઠનું નામ શું છે ગોરિયો ગુમ થઈ ગયો હવે શું થયું ચાલો આપણે આગળ જોઈએ બાજરી વાવતી વખતે પણ સોમાભાઈએ તો ગોરિયાને શોધ્યો પણ ગોરિયો ક્યાંય ન જોડ્યો બાજરી ઉગીને મોટી થઈ સોમાભાઈ તો રોજ ખેતરે આવે બાજરી જોઈને હરખાય અને આખા ખેતરમાં ફરી ફરીને જુએ ક્યાંય મારો ગોરિયો નજરે ચડે પણ ગોરિયો ન ચડે શું થયું વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું ખેતર તો ખેડ્યું અડધું ખેતર ખેડ્યું અને
गोरीओ गुम थई गयो। पछी बाजरी बाबानो समय थयो। हवे बाजरी बाबती वखते पण एमने गोरियाने शोध्यो पण गोरीओ क्यांय देखायो नहीं। गोरीओ क्यांय न जोड्यो। बाजरी धीमे धीमे शुं थई विद्यार्थी मित्रों उगीने मोटी थवा लागी। मोटी मोटी बाजरीना डूंडा जोई अने सोमाभाई तो खूब हरखाया। हरखाया एटले खुश थई गया। ज्यारे खेडूतनो पाक खूब ज सारो उगे त्यारे विद्यार्थी मित्रों खेडूते पाक जोईने पण खुश थई जाय छे के आ वखते सारो पाक तैयार थशे। હવે ખુશ થઈ ગયા। આખા ખેતરમાં ફરી ફરીને એમણે જોયું પણ પેલો ગોરીઓ ક્યાંય દેખાયો નહીં। ક્યાંય ગોરીઓ નજરે ન ચડે। ગોરીઓ ન ચડ્યો તે ન ચડ્યો। ખેતર ખેડ્યું બાજરી પણ વાવી પણ ગોરીઓ ચડ્યો નહીં। હવે એ ગોરીઓ ક્યાંથી મળશે। બાજરી પાકી ગઈ। ઊભી બાજરીના ડૂંડા લણતા લણતા પણ ગોરીઓ ન ચડ્યો। ડૂંડામાંથી બાજરીના દાણા છૂટા પાડ્યા। ચાડણીથી ચાડ્યા તગારામાં ભર્યા કોથળા ભરીને ઘરે લાવ્યા પણ ગોરીઓ ન ચડ્યો તે ન ચડ્યો। શું કહે છે વિદ્યાર્થી મિત્રો ધીમે ધીમે પેલી બાજરી તો મોટી થવા લાગી। હવે બાજરી પાકી ગઈ એટલે કે એના જે ડૂંડા હોય છે એમાં બાજરીના દાણા પણ ભરાઈ ગયા। હવે ડૂંડા લણવાનો સમય થયો। લણવું એટલે વિદ્યાર્થી મિત્રો કાપણી કરવાનું। જ્યારે બાજરી ઉગી જાય છે પછી એના ડૂંડામાં જ્યારે દાણા તૈયાર થઈ જાય છે પછી એ ડૂંડાને કાપવાના હોય છે તો લણણીનો સમય પણ થઈ ગયો પણ ગોરીઓ મળ્યો નહીં। હવે ડૂંડામાંથી બાજરીના દાણા પણ છૂટા પાડી દીધા। ચાડણીથી એ દાણા ચાડી પણ લીધા। તગારામાં પણ ભર્યા અને બાજરી બધી કોથળામાં પણ ભરી અને કોથળામાંથી ભરી અને ખેતરેથી બાજરી ઘરે પણ લાવે પણ ગોરીઓ ન જળ્યો તે ન જળ્યો। જો વિદ્યાર્થી મિત્રો બપોરનું ભોજન કરી અને જ્યારે સોમાભાઈ સૂઈ જાય છે અને પછી શું થયું કે ખેતરમાંથી બે બળદમાંથી એક બળદ ગાયબ થઈ જાય છે એટલે કે ગોરીઓ ગુમ થઈ જાય છે। બાજરી વાવવાનો સમય થયો। લણણી કરી કાપવાનો સમય થઈ ગયો। ડૂંડામાંથી બાજરીના દાણા તૈયાર થઈ ગયા પણ ક્યાંયથી ગોરીઓ જડ્યો નહીં। બાજરીના દાણા ભેગા કર્યા તગારામાં ભર્યા કોથળામાં ભર્યા અને ખેતરમાંથી બાજરી ઘરે પણ લાવ્યા પણ ગોરીઓ જડતો નથી। હવે જુઓ વિદ્યાર્થી મિત્રો આગળ કોથળામાંથી બાજરી કાઢી ફરીથી સાફ કરી ને ઘંટીમાં દળી રોટલા બનાવતા પહેલા બાજરીનો લોટ ચાડણીથી ચાડી જોયો તો એ ગોરીઓ ન જડ્યો તે ન જડ્યો। શું થયું બાજરી ઘરે લાવી દીધી વિદ્યાર્થી મિત્રો ખેતરમાંથી પછી એ બાજરીને કાઢી। હવે જ્યારે આપણે બજારમાંથી કે ગમે ત્યાંથી ખેતરેથી અનાજ લાવીએ છીએ પછી શું કરીએ છીએ અનાજને ચાડણી વડે સાફ કરીએ છીએ જેનાથી એની અંદર જે કાંકરા કચરો એ બધું દૂર થાય છે। તો એમણે પણ શું કર્યું બાજરીને ચાડણીથી ચાડી સાફ કરી અને પછી એ બાજરીને ઘંટીમાં દળી સરસ મજાના રોટલા પણ બનાવ્યા। બાજરીનો લોટ રોટલા બનાવવા માટે બાજરીનો લોટ એમણે ચાડણીથી ચાડ્યો રોટલા બનાવવા માટે ચાડી પણ જોયો પણ એ લોટમાંથી પણ ક્યાંય ગોરીઓ ન ચડ્યો તે ન ચડ્યો। જો વિદ્યાર્થી મિત્રો કેટલી જગ્યાએ એમણે ગોરીયાને શોધ્યો પણ ગોરીઓ ક્યાંયથી મળતો જ નથી। હવે સોમાભાઈને તો સતત ગોરીયાનો જ વિચાર આવ્યા કરે। મારો ગોરીઓ ક્યાં ગયો હશે શું કરતો હશે। ઘરના બીજા સભ્યો પણ ગોરીયાની ચિંતા કરતા હતા। તમારા ઘરે પણ જો કોઈ નાનકડું છોકરું કે કોઈ હોય અને જો ખોવાઈ જાય તો ઘરના બધા જ માણસોને એની ચિંતા થાય છે એને શોધ્યા કરે છે અને આ તો ખેડૂતનું પ્રાણી હતું। ખેડૂતને કોણ વાલું હોય એના બળદ વાલા હોય વિદ્યાર્થી મિત્રો। હવે એક ગુમ થઈ જાય તો કેટલી બધી મુસીબત થાય। હવે ખેડૂતે તો સરસ મજાના બાજરીના રોટલા પણ તૈયાર કરવાનો સમય થઈ ગયો। ગોરીયાને બધા જ ઘરના સભ્યો શોધવા લાગ્યા પણ ગોરીઓ ક્યાંથી મળતો નથી। હવે સોમાભાઈ તો હરપળ હરપળ એટલે કે સતત હરપળ એના વિશે જ વિચાર કરવા લાગી કે મારો ગોરીઓ ક્યાં ગયો હશે। ઘરના બધા સભ્યો ગોરીયાને શોધતા હતા પણ ગોરીઓ ક્યાંથી મળતો ન હતો। નવી બાજરીના પહેલા રોટલા તૈયાર થયા। સરસ મજાના ઘરમાં ગરમ મોટા મોટા રોટલા સૌ સાથે જમવા બેઠા। જો વિદ્યાર્થી મિત્રો સરસ મજાના શું બનાવ્યા બાજરીના રોટલા બનાવ્યા મોટા મોટા ઘરમાં ગરમ। આપણને શિયાળામાં બાજરી ખાવી ખૂબ ગમે છે તો કે છે સરસ મજાના મોટા મોટા બાજરીના રોટલા બનાવ્યા ગરમ ગરમ રોટલા તૈયાર પણ થઈ ગયા। સૌ એટલે કે બધા બધા સાથે બેસી અને રોટલા જમવા માટે પણ બેઠા। તમને લાગે છે કે હવે ગોરીઓ મળશે ચલો જોઈએ આગળ। સૌની થાળીમાં રીવા બહેને એક એક રોટલો મૂક્યો। તમે આ બીજું ચિત્ર છે ત્યાં પણ વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે ઘરના બધા સભ્યો એ ચિત્રમાં દેખાય છે। સૌની થાળીમાં રીવા બહેને
મૂક્યો સોમાબાઈની દીકરી સપનાને કોપટી બહુ ગાવે હવે શું થયું રોટલા સરસ મજાના તૈયાર થઈ ગયા હતા વિદ્યાર્થી મિત્રો એટલે એમની પત્નીએ બધા જ થાળીમાં એક એક રોટલો મૂક્યો હવે સોમાબાઈની પુત્રીનું એટલે કે દીકરીનું નામ હતું સપના એને રોટલાની કોપટી કોપટી એટલે વિદ્યાર્થી મિત્રો રોટલો તૈયાર થાય અને એની ઉપરનું જે પડ હોય છે એને આપણે કોપટી કહીએ છીએ એ સપનાને બહુ ગમ્યું હવે તેણે હળવેકથી રોટલીની કોપટી ખોલી અને એકાએક મોટેથી ચીસ પાડી બાપુ આપણો ગોરીઓ જો વિદ્યાર્થી મિત્રો શું થયું હળવેકથી રોટલાની કોપટી ઉપરથી સપનાએ તોડી તો એને શું દેખાયું એને મોટેથી ચીસ પાડી બાપુ ગોરીઓ એમ કરીને ટૂમ પાડી સોમાભાઈની આગળ જે થાળી હતી એમને ધકેલી દીધી સોમાભાઈએ તો થાળી ધકેલીને કૂદકો માર્યો ને કોપટી નીચે જોયું તો ગોરીઓ નિરાંતે બેઠો બેઠો વાગોળતો હતો શું થયું વિદ્યાર્થી મિત્રો સપનાએ કોપટી તોડી અને અંદર એને કોણ દેખાયું ગોરીઓ દેખાયું તે ગોરીઓ બતાવવા માટે એને શું કર્યું જોરથી બૂમ પાડી પોતાના પિતાજીને બોલાવ્યા કે સોમાભાઈ તો તરત જ જે જમવા બેઠા હતા થાળી આગળ હતી એને ધકેલી અને કૂદકો મારી અને કોપટીમાં રોટલો કોપટીમાં ગોરીયાને જોવા માટે આવી ગયા કોપટી નીચે જોયું તો ગોરીઓ શું કરતો હતો મિત્રો નિરાંતે બેઠો બેઠો વાગોળતો હતો હવે વાગોળતો હતો એટલે કે ચાવવું જ્યારે આપણે પ્રાણીઓને કંઈ પણ ઘાસ ખડ એમની આગળ મૂકીએ છીએ ઘાસ કે કંઈ જ્યારે એમની આગળ હોય ત્યારે ખાઈ લે છે અને પછી જ્યારે નિરાંતે બેઠા હોય ત્યારે એ જે ખાધેલું અનાજ હોય છે કે ઘાસ હોય છે તે ધીમે ધીમે વાગોળે છે વાગોળવું એટલે કે ચાવવું તો આ રીતે તેમણે રોટલામાં જોયું તો ગોરીઓ શું કરતો હતો નિરાંતે બેઠો બેઠો વાગોળતો હતો એટલે કે ખાતો હતો સોમાભાઈ તો નાચવા માંડ્યા મળી ગયો મારો વાલો ગોરીઓ મળી ગયો જો વિદ્યાર્થી મિત્રો બહુ ટાઈમથી આપણે કોઈ વસ્તુ ખોવાઈ ગઈ હોય અચાનક મળી જાય તો કેવા ખુશ થઈ જઈએ આ સોમાભાઈ પણ બાજરી ફાંપવાના ટાઈમથી તે છેક રોટલો તૈયાર થઈ ગયો ત્યાં સુધીના સમય દરમિયાન એમણે પોતાના ગોરીયાને શોધ્યો પણ ક્યાંથી મળતો ન હતો અને જ્યારે રોટલો ખાવા બેઠા ત્યારે તેની કોપટીમાંથી રોટલો મળ્યો ત્યારે કોપટીમાંથી ગોરીઓ મળ્યો ત્યારે ખૂબ જ ખુશ થઈ ગયા અને નાચવા માંડ્યા નાસ્તા નાસ્તા ગીત પણ ગાવા લાગ્યા કે મળી ગયો મારો ગોરીયો મળી ગયો મારો વાલો ગોરીયો મને મળી ગયો હવે આ વાર્તામાંથી તમને એવું થાય કે મેમ રોટલીના કોપટીમાંથી તો થોડું ગોરીઓ મળે પણ વિદ્યાર્થી મિત્રો પાઠનું નામ જ છે આમ પણ હોય શું આવું પણ હોય પણ આ શું છે એક વાર્તા છે વિદ્યાર્થી મિત્રો તો ઓકે થેન્ક યુ